હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો આજે જોવાનું છે આપણે રોમન અંક, કે ઘણી વખત ગવર્મેન્ટની અંદર પૂછાય છે કે 70 ને કઈ રીતના રોમન અંકમાં લખવામાં છે, આ રોમન અંક છે તો આના કેટલા નંબરમાં આંકડો છે, તો આના વિશે ઘણી વખત પૂછવામાં આવે છે. તો મિત્રો, આના વિશે આપણે વિગતવાર અભ્યાસ કરીશું. તો આ વિડીયાને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અથવા જે સ્ટુડન્ટ કે જે માહિતીથી અજાણ છે તેમને પણ ઉપયોગી બને. તો જોઈએ રોમન અંક વિશે માહિતી. તો એક, એકને કઈ રીતના આય તરીકે ઉપયોગી આવે છે. તો બે, એકથી દસ આંક નંબર એટલે ખાલી યાદ રાખવાના, કે આપણે જે બાલમંદિરમાં પહેલાં આપણે સ્ટુડન્ટ આપણે ભણવા શીખતા ત્યારે એકડે એક, બગડે બે એવી રીતના શીખવાડતા. તો એની વિશે માહિતી કે એક નંબર કઈ રીતના યાદ રાખવાનો, બે નંબર ને ટુ કઈ રીતે યાદ રાખવાનો, એકને વન તરીકે, ટુને બે લીટા કરવાના, ત્રણને ત્રણ લીટા કરવાના, ચારને ચાર નંબરને આઈ અને વી લખવાનું, આઈ અને વી એક લીટા પછી સાઈડમાં વી કરવાનું, એટલે એને ચાર નંબરથી ઓળખવામાં આવશે. પછી પાંચ નંબરને પછી ખાલી વી કરવાથી, પાંચ નંબર ખાલી વી કરવાથી તે પાંચ નંબર થઈ શકે છે. પછી આ વીને છે ને આઈ નીચે લાવવાથી, આ વી નીચે લાવવાથી, ઉપરથી આઈ કરીને પછી નીચે આવ્યો તો હવે નીચેથી આઈ પહેલો આવશે પછી આઈ આવશે. છ નંબરને વી કરવાનો પછી નીચે આઈ કરવાનો, જે એક ખાલી લીટો કરવાનો. સાત નંબરને આ વી એક એક થઈ ગયો તો ઉપર આપણે એક કરતા પછી બે કરતા, હવે આ વીને ત્રણ બે લીટા કરવાના, વીને બે લીટા કરવાના, સાત નંબરમાં વીને બે લીટા કરવાના, વી પછી બે લીટા. આઠ નંબરને વીને ત્રણ લીટા, વીને ત્રણ લીટા, એક બે ને ત્રણ નંબર આવે પછી અહીં એક બે ને ત્રણ આવશે, આગળ વી લગાવવામાં આવશે. પછી નવ નંબરને, નવ નંબરને ખાલી એક જ લીટો આવશે, ઉપર હતો જે એક લીટો, પછી એક્સ આવશે. ખાસ યાદ રાખજો, નવ નંબરને આઈ એક્સ તરીકે ઓળખવામાં આવે છે, અને દસ નંબરને એક્સ, દસ નંબરને એક્સ. આવી રીતના મેં ખાલી 60 નંબર સુધી લખેલા છે. અને જો લાગે તો તમે નોટ પેડ ઉપર લખતા જાયજો, કે જેથી કરીને ઘણી વખત ઉપયોગી પહોંચે છે. દર વખતે ઘણી વખત સવાલ, ગવર્મેન્ટ જોબમાં ઘણી વખત સવાલ આવે છે કે આ નંબરને કેટલા નંબરથી ઓળખવામાં આવે છે, રોમન અંકનો સવાલ હોય છે ઘણી વખત. તો મિત્રો, આ વિડીયોને ખાસ કરીને યાદ રાખજો કે એકથી દસમાં ખાલી યાદ રાખવાના છે, એકથી દસ, અને પછી દસથી દસ, વીસ, ત્રીસ, ચાલીસ, પચાસ, સાઠ, સિત્તેર, એંશી, નેવું અને સો, એટલા નંબર ખાલી 20 આંકડા ખાલી યાદ રાખવાના છે, જેથી કરીને બધા નંબર, કોઈ બી નંબર તમને પૂછાય ગમે ત્યાંથી તો તમને ભૂલ ન પડે. તો એક નંબર તો આઈ, બે નંબર બે લીટા કરવાના, ત્રણ નંબર ત્રણ લીટા, પછી એક નંબર ચાર નંબર આવી જાય, ત્રણ લીટા થઈ જાય, પછી આઈ વી કરવાનો, આઈ વી ચાર નંબરને, પછી પાંચ નંબરને ખાલી વી આવશે, છ નંબરને આ વી આવી ગયો અહીંયા, તો આ વી આગળ આવી જાય છે, પહેલાં પાછળ હતો હવે આગળ વી આવી ગયો. છ નંબરને વી આઈ, ત્રણ સાત નંબર આવે તો વી પછી ડબલ લીટા આવશે, ડબલ આઈ, પછી આઠ નંબરમાં વી ત્રણ આઈ આવશે, ત્રણ લીટા આવશે, નવ નંબરને આઈ એક્સ તરીકે, અને દસ નંબરને એક્સ, દસ નંબર પછી જો આજના આના આંકડા દસ નંબર આવી ગયો તો અગિયાર નંબરને આ એક્સ એક્સ છે તેને ઉપર લાવી જાય, એક્સ પછી અગિયાર નંબરને એક, આ જે એક આખી લાઈન છે તે આખી લાઈન અહીંયા મૂકી દેવાની. અગિયાર નંબરમાં, અગિયાર નંબરમાં એક આ પાછળના આંકડા છે તે પાછળની આંકડા એના એક્સ બધી આ જગ્યાએ આવી જશે, આગળના જગ્યાએ એક્સ આવશે, પાછળની જગ્યાએ એક જોવી અગિયાર થઈ તો એક્સ આઈ, આ એક્સ અહીંથી લઈ લીધો, પછી આ જ આવી રીતના પૂરું થઈ ગયો. ડબલ એક્સ, વીસ નંબરમાં ડબલ એક્સ આવી ગયા, આ ડબલ એક્સ આવી રીતના થઈ ગયા તો આ ઉપર ઉપર મેકી દેવાનું ડબલ એક્સ, એકવીસ નંબરમાં વીસ પછી એકવીસ આવે તો એક્સ ડબલ એક્સ આવી ગયું, પછી આ પહેલી લાઈન આખી આવે તો પાછળ મેકી દેવાના, અને આગળની લાઈન આવે તો વીસ આગળ આવે તો એક્સ અહીં મેકી દેવાનું, નીચે મૂકી દેવાનો, તો આ ત્રિપલ એક્સ. પછી ત્રીસ પૂરા થઈ ગયા તો ત્રીસને ત્રણે ત્રણ એક્સ આવી જાય, ત્રણે ત્રણ એક્સ ઉપર આવી જાય એકત્રીસની લાઈનમાં, એકત્રીસમી લાઈનમાં ત્રણ એક્સ આવશે પછી એક આવશે જે એક નંબર આવી જાય, તો બે નંબર એ પાછળની મેકી દેવાના, અને ત્રીસ નંબર છે તે આગળ, આવી રીતના જ બધી રીતના કરવાનું છે. તો પચાસ નંબર આવશે, પછી ચાલીસ નંબર એક્સ એલ આવશે, એક્સ એલ આવશે, ચાર એક્સની આવે એક્સ એલ આવશે, તો એક્સ એલ અહીં મૂકી દેવાનો, પચાસ નંબરમાં ખાલી એલ આવશે, અહીંયા કેમ ખાલી આઈ એક્સ આવ્યું હતું, આઈ વી આવ્યું હતું, એમાં પછી એક્સ એલ આવશે અને પછી વી આવ્યું હતું, તો અહીંયા આપણે એક્સ એલ આવશે પછી એલ આવશે, એલ આવી જાય પછી એલ આઈ આખીનો. આ લીટી તો ખાલી યાદ રાખવાની જ, આ એકથી દસ નંબર યાદ રહી જશે તો બધા આંકડા તમને ગોખવા નહીં પડે, તમે યાદ રાખી શકશો. તો ખાસ યાદ રાખજો, ગોખતા નહીં આ રોમન આંકડા નથી તો તમને યાદ નહીં રહે, ગોખશો છો તો કંઈ નહીં યાદ રહે, ખાસ યાદ રાખજો, પ્રેક્ટિસ કરજો તો જ વધુ યાદ રાખશે. તો એલ પછી પચાસ નંબરને એલ છે, પચાસમાં ખાલી એલ, એ એલ ઉપર મેકી દેવાનો એકાવન નંબરમાં, એકાવન નંબરમાં એલ આઈ જે આખી લીટી છે પાછળ મેકી દેવાનો, આ એલ આવી અહીંયા મેકી દેવાનો. સાઠ નંબર આવી ગયા, સાઠ નંબરમાં એલ એક્સ આવશે,
પછી LXX 70 નંબરમાં LXXX આવે છે. અહીં નીચે મેં લખેલું છે LX 10 નંબરને એક્સ નંબર, 20 નંબરને XX, 30 નંબરને XXX, 4 નંબરને XL આવશે. અહીંયા આપણે નીચે ઉપર જોયું હતું કે એક નંબરથી કઈ રીતના 10 સુધી, તો આ જ રીતના જોવાનું છે. તો 50 નંબરને L આવશે, તો અહીંયા L હતો, X આગળ હતો, પછી L પાછળ હતો, L પછી વચ્ચે જ આવી જશે, L વચ્ચે જ આવી જશે. પછી 11 નંબર, 60 નંબર LX હશે, LX 70 નંબર LXX, LXX 80 નંબરને LXXX, LXXX પછી 90 નંબરને XC, XC અને 100 નંબરને C નંબર ખાલી ઓથી ઓળખવામાં આવશે. ખાસ એ 100 નંબરને C નંબર પરથી. આવી જ રીતના આ તો 100 સુધીના, ત્યાં 1000 સુધી કોઈ બી આંકડો તમને કહે તો 1000 સુધીના મેં આંકડા આપેલા છે. કઈ રીતના તમને કોઈ બી નંબર પૂછીએ કે 69 નંબરને કઈ રીતના લખવાના, 69 નંબરને કઈ રીતના રોમન આંકડામાં લખાય, તો 69 ને તો ખાસ 9 નંબર આવે છે. આ 9 નંબર કઈ રીતના છે, તો 1-9 નંબર યાદ રાખવાના આપણે, 1-10 નંબર સુધીના. તો 9 નંબરમાં છેલ્લા બે આંકડા શું આવે છે, છેલ્લા બે આંકડામાં IX, તો IX અહીંયા આવી ગયો. તો પછી 60 નંબરમાં 6 નંબર, 60 નંબરની લાઇનમાં 6 નંબર કઈ રીતના આવે છે, 6 નંબરને LX, 60 નંબરમાં 6 નંબરને LX, તો LX આગળ મૂકી દેવાનો. પછી 9 નંબર જે છે તેને IX, એટલે 69 નંબર થઈ ગયા. તો બીજો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ, આપણે તો 77 નંબર 2-7, તો 2-7 આપણે ઘણી વખત ખાલી જોવે, ઘણી વખત જોવે તો કલે VII મૂકી દે, VII, તો બે રીતના ન થાય. તો પાછળનો આંકડો જોવાનો, પહેલાં પાછળનો આંકડો તો 7 નંબર આવી ગયો, કોઈ બી આંકડો જોવાનો. તો 7 નંબર આ છે, તો VII પાછળ મૂકી દેવાના, 3 આંકડા VII. તો આગળના 7માં 70 નંબર આવશે, તો 70માં કઈ રીતના આવશે, LXX, આવી રીતના જ એક્ઝામ્પલ તરીકે કોઈ બી તમે દાખલા ગણો, કોઈ બી એમાં વસ્તુ માહિતી મેળવો, તો આવી રીતના ખબર યાદ રહી જાય છે. તો આવી રીતે મેં એક્ઝામ્પલ આપેલા છે, તમને અનુભવ નો ખબર પડી હોય તો નીચે સામે તમે રફ પેજમાં ગણતા જાઓ, કઈ રીતના કોઈ બી આંકડો મેકો તો સિલેક્ટ કરો. 89 નંબર મેક્યા છે, તો પાછો 89 મેં એક્ઝામ નંબર મેં લખો, તો 9 નંબર છેલ્લા આવ્યા છે, તો 9 IX, આપણે આમ કેમ IX મેક્યા હતા, 89 નંબર. તો 80 નંબરની લાઇનમાં 8 નંબરને કઈ 80 નંબરની લાઇન આવે છે, એકમ દશક આવે છે 80 નંબરમાં. તો 8 નંબરને LXX, LXXX આવી જાય, પછી 9 IX તો મેકી જ દેવાના છે. 84 નંબર આપણે જોઈએ, કેટલા નંબર, 84 નંબર. તો 84 નંબરમાં છેલ્લા 4 છે, છેલ્લે 2 આંકડાનો નંબર છે, તો છેલ્લે નંબરનો 4 આંકડાનો છે. આ નંબર જોવાનો, 4 નંબર એ જોવાનો અને 8 નંબર એ જોવાનો. આ 4 નંબર જોવાઈ ગયા, 4 નંબર જોવાઈ જાય પછી આ 4 નંબર IV આપણે ટ્રિપલ, એક નંબરમાં આઈ કરતા, 2 નંબરમાં 2 લીટા કરતા, 3 નંબરમાં 3 લીટા કરતા, હવે આગળ IX આવી ગયો, તો IV આ 2 આંકડા, 4 નંબરને IV તરીકે અને 8 નંબરને 80 નંબરની લાઇનમાં જોવાનું. IX 80 નંબરની લાઇનમાં છે, તો LXXX, LXXX એટલે તમને ઇઝી રીતના યાદ રહી જાય. ખાલી એક જ, બે જ લાઇન યાદ રાખવાની છે, એકથી દસ અને દસથી સો નંબર યાદ રાખશો, એટલે બધું કોઈ બી વખતે રોમન આંકડા પૂછાશે તો તમને ક્યારેય પણ તકલીફ નહીં પડે. તો મિત્રો, આ વિડીયો તમને ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા, ને ન ગમે હોય તો નીચે કોમેન્ટ કરજો, જેથી કરીને કે જે તમામ સ્ટુડન્ટ કે જે માહિતી થઈને અજાણ છે તેમને પણ ઉપયોગી બને, ને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આવનારા વિડીયોની જે નવા વિડીયો હું મોકલું તો તમારે પણ નોટિફિકેશન આવે તેના પર ક્લિક કરવાથી, તો અમારા જમણી સાઈડ સબસ્ક્રાઇબરની બાજુમાં બેલ છે તેના પર ક્લિક કરવાથી અમારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. ખુશ રહો મિત્રો, આજુબાજુ સાફ સફાઈ રાખવી. જય હિન્દ.